જયસ્વરૂપ સમજ્યા વિના પામ્યો દુઃખાનંદ, સમજાવ્યું તે પદ નમો શ્રી સદગુરુ ભગવાન. પત્ર ક્રમાંક છે 832, ભવાણિયા, જેઠ મહિનો 1954. દેહથી ભિન્ન સ્વ પર પ્રકાશક પરમ જ્યોતિ સ્વરૂપ એવો આત્મા, તેમાં નિમગ્ન થાઓ. હે આર્યજનો, અંતર્મુખ થઈ, સ્થિર થઈ તે આત્મામાં જ રહો તો અનંત અપાર આનંદ અનુભવશો. સર્વ જગતના જીવો કંઈ ને કંઈ મેળવીને સુખ પ્રાપ્ત કરવા ઈચ્છે છે. મોટા ચક્રવર્તી રાજા તે પણ વધતા વૈભવ પરિગ્રહના સંકલ્પ પ્રયત્નવાન રહે છે અને મેળવવામાં સુખ માને છે. પણ હો, જ્ઞાનીઓએ તો તેથી વિપરીત જ સુખનો માર્ગ નિર્ણિત કર્યો કે કિંચિત માત્ર પણ ગ્રહવું એ જ સુખનો નાશ છે. વિષયથી જેની ઇન્દ્રિયો આર્ત છે તેને શીતળ એવું આત્મસુખ આત્મતત્વ ક્યાંથી પ્રતીતિમાં આવે? પરમ ધર્મરૂપ ચંદ્ર પ્રત્યે રાહુ જેવો પરિગ્રહ, તેથી હવે હું વિરામ પામવાને જ ઈચ્છું છું. અમારે પરિગ્રહને શું કરવો છે? કશું પ્રયોજન નથી. સર્વોત્કૃષ્ટ શુદ્ધિ ત્યાં સર્વોત્કૃષ્ટ સિદ્ધિ. હે આર્યજનો, આ પરમ વાક્યનો આત્મપણે તમે અનુભવ કરો. કૃપાળુદેવની ખુમારી છે આમાં, અને એ ખુમારી કંઈ રણ મેદાનમાં સૈનિક લડતો હોય એવી નથી. આજે ખુમારી જે છે એ પોતાના સ્વરૂપના અનુભવથી, ઓળખાણથી, પોતાના શાશ્વતપણાની ખુમારી છે. જેમ આનંદગંજી કહે છે કે અબ હમ અમર ભય ન મરેંગે, આ એક ખુમારી છે. સર્વ મુમુક્ષુઓને કૃપાળદેવ પોતાનું સહજ સુખના અનુભવ માટે હાકલ કરે છે, અને આપણને એમ લાગે કે હાકલ કરવાનું શું કારણ છે? હજુ તમે અમને કંઈ આત્મદર્શન તો કરાવ્યા નથી, અને તમારી જેમ અમને પણ ધ્યાન કરવાનું કહો છો. આવી દલીલ ખોટી ઠરે, કેમ કે આ તો 832મો પત્ર છે અને 713મો આત્મસિદ્ધિ લખેલી છે. 615નો પત્ર પણ લખાયેલો છે, એટલે કૃપાળદેવે મુમુક્ષુઓને આત્માની ઓળખાણ કરાવેલી છે. કોઈ વ્યક્તિ એમ કહે
કે અમે કેવી દર્શન કરીએ, અમને કોઈએ બોધ આપ્યો નથી, આમ નથી તેમ નથી, બધા બાના કાઢ્યો છે, બધા જૂઠા છે, કેમ કે આ બંને સાધન આપેલા છે, પ્રિન્ટેડ થયેલા છે. જો પુસ્તક આ કરે થયેલા ન હોય તો આપણને એમ લાગે કે કૃપાદેવી આત્મસિદ્ધિ સુભાગભાઈ માટે લખીને પ્રભુશ્રી માટે છ પદનું લખ્યું, તો એ લોકો એમના મનમાં રાખ્યો, લખાણમાં કંઈ આવ્યો નથી, એ બાનું પણ ચાલી શકે એમ નથી. તદુપરાંત બીજા ઘણો પણ પદો લખેલા છે. આત્માનું ધ્યાન કરો, આત્માનું ધ્યાન કરો ઘણા લોકો બોલતા હોય છે, અને ધ્યાનની શિબિરો રખાય છે ઠેર ઠેર, ઇગતપુરીમાં ચાલે છે ને એવી ઘણી જગ્યાએ ધ્યાનની શિબિરો ચાલે છે. પણ એ ધ્યાન કોનું કરતા છે ભગવાન જાણે. અહીં ધ્યાનની હાકલ કરી છે, પણ ધ્યાન ઉત્પન્ન થાય એવું મૂળભૂત સહજ સ્વભાવનું પ્રથમ જ રજૂઆત કરી છે. કેવી? કે સ્વ પર પ્રકાશક, સ્વ પર પ્રકાશક પરમ જ્યોતિ સ્વરૂપ, અર્થાત જ્યોતિ. દીવાને પણ જ્યોત હોય છે, સરખામણી કરવામાં આવે છે. આ તો ચૈતન્ય સ્વરૂપ છે, દીવો એ જળ સ્વરૂપ છે. દાખલો એ દાખલો છે, દ્રષ્ટાંત હંમેશા સંપૂર્ણ કામ ના લાગે, અંશે કામ લાગે. પ્રકાશવું આમ જોવા જઈએ તો લાટનું પ્રકાશવું, સૂર્યનું પ્રકાશવું, ચંદ્રનું પ્રકાશવું, ત્યારે આપણે એને પ્રકાશ તરીકે જોઈએ છીએ. પ્રકાશ શબ્દ અહીંયા આત્મા માટે કયા અર્થમાં લઈ શકાય? તો કે પ્રકાશવું એટલે જાણવું. આત્માનું પોતાનું જે લાઇટ જે છે, દરેકની પાસે લાઇટ છે. નાના સરખા જંતુ સોયની અણી જેટલા હોય બેક્ટેરિયા, ત્યાંથી માંડીને સિદ્ધ ભગવાન સુધી ચારે ગતિ અને પાંચમી ગતિમાં રહેલા બધા સિદ્ધ ભગવંત હોય કે 84 લાખ યોનિઓમાં રખડતા હોય, બધાને સહજ જ્ઞાન સ્વભાવ પડેલો છે. જાણવાની શક્તિ દરેકનામાં પડેલી છે, પણ પ્રમાદના વશે લક્ષમાં લેવામાં નથી આવતી. બધા જ્ઞાની પુરુષો પ્રમાદ જ બતાવે છે. શા માટે? કે ખુલ્લે આમ આત્માની ઓળખાણ કરાવવામાં આવી છે, છતાં ઓળખાણને ધ્યાનમાં ન લે અને સંસારની જંજાળમાં મન રાખીને જીવન જીવતો હોય, એટલે પછી એને પ્રમાદી ના કહે તો બીજું શું કહે? પ્રકાશવું એટલે જાણવું. જાણવાની શક્તિ દરેકનામાં પડેલી છે. દ્રવ્ય ગુણ પર્યાયની વાતો કરવાના સમયે આત્મભાન નહીં થાય, નિર્વિકલ્પ અસ્તિત્વમાં આત્માનું ભાન થાય, નિર્મળ ઉપયોગથી આત્માનું ભાન થાય. આવી રીતે જ્યારે બોલવામાં આવે ત્યારે જીવને શંકા થાય કે પહેલાં હું મારા મનને નિર્મળ કરી નાખું અને પછી આત્મભાન કરવું. કદી નિર્મળ નહીં થાય. કોઈ વ્યક્તિ એમ સમજે કે પહેલાં હું આત્માને નિર્મળ કરું અને પછી આત્મભાન કરું તો એ કદી નિર્મળ થવાનું નથી. નિર્મળ ક્યારે થાય? આપણ સાથે સાથે એનો ખુલાસો પણ હોવો જોઈએ ને. શુભાશુભ પરિણામ અંદાજથી ચાલ્યો આવે છે, એટલે મલિન અવસ્થા તો છે જ. પાણી ચોખ્ખું હોય છે, જમીન ઉપર વહેતું હોય ત્યારે કસ્તર અંદર ભળતું હોય છે. કસ્તર ભળેલું પાણીને આપણે મેલું કહીએ છીએ, નિમિત્તના લક્ષે. અને પાણીનો સ્વભાવ જોવા જઈએ તો કસ્તરવાળું પાણી હોવા છતાં ચોખ્ખું છે. સંયોગના નિમિત્તે એને મેલું કહીએ છીએ, કલંક છે. અને જો ગાળી નાખવામાં આવે તો હતું એવું ને એવું છે.
એમ અંદાજેથી આ જીવ સ્વભાવે ચોખ્ખો છે, પરિણતિએ ચોખ્ખો છે, પણ અનાદિથી જગતના પદાર્થોમાં સુખ બુદ્ધિના લીધે, દુઃખ બુદ્ધિના લીધે, દેહમાં અહંભાવના લીધે આવી પ્રકારના અધ્યાસના પરિણામો સાથે સાથે અનાદિથી ચાલી આવે છે. જેમ પાણીનો રેલો કસ્તરવાળો થયેલો છે એમાં શુદ્ધ આત્માની શુદ્ધ પરિણતિ અનાદિથી હું દેહ છું એવા દેહના અવલંબનથી અભિમાનવાળી બની ગયેલી છે. અભિમાન એ સંયોગી ભાવ છે, સહજ ભાવ નથી. સહજાત્મ સ્વરૂપ પાણીની જેમ ચોખ્ખો સ્વભાવ છે, કોઈનો ઉત્પન્ન કરેલો નથી, કોઈનો દાનમાં ભેટ આપેલો નથી, સહજ છે, કુદરતી નેત્ર, એટલે એ ચોખ્ખો છે. આ તો વિશેષણ લગાડીએ છીએ, બાકી સહજ સ્વભાવ મેલો પણ નથી અને ચોખ્ખો પણ નથી. જૈસે છે, જેમ છે તેમ છે, ખરેખર એનું વર્ણન આ રીતે થાય. શુદ્ધ છે કે અશુદ્ધ છે એમાં નિમિત્તની વાત આવે છે. શુદ્ધ પણ નથી ને અશુદ્ધ પણ નથી તો કેવો છે? જેમ છે તેમ છે, યથાવત, જેમ છે તેમ છે. સ્વપ્રકાશક પરને અને પોતાને જાણવાનો સમર્થ છે, જાણવાની તાકાત ધરાવે છે. આવું દરેક શરીરમાં ચૈતન્ય સ્વરૂપ પડેલું છે. નખથી માંડીને શિખ, નખશિખ પગના તળિયાથી માંડીને માથાની ચોટી સુધી સ્વપ્રકાશક પ્રભુ વિરાજમાન છે. નિરંતર જાણવાની અવસ્થાવાળા હોવાથી એને જ્યોતિની ઉપમા આપવામાં આવે છે. ધારારૂપે છે, નિરંતર જાણ્યા જ કરે, કોઈની તાકાત નથી કે બ્રેક મારી શકે. દિશાફેર થાય, અત્યારે હાલ બેઠા છીએ તો હું બેઠો છું એમ મનમાં જાણ્યા કરીએ છીએ, અને બેસવું તો શરીરનું છે, શરીરને બાદ કરીએ તો શું રહે? સ્વયં જાણતો ને જાણતો પરમ જ્યોત છે એવો પ્રકારનું કળાય દેહાભિમાને કળાય છે. દેહ તો દેખાય છે એટલે કળવાનો સવાલ નથી, પણ હું દેહ છું એવી જે સમજણ જે છે એ પાણીમાં જેમ કસ્તર સંયોગી છે, આવી સમજણ સંયોગી છે. સંયોગનો નાશ થઈ શકે છે, સંયોગથી છૂટું પાડી શકાય છે, સહજ સ્વભાવને છૂટો ના પડી શકાય. જાણ પણ હું પરમેનન્ટ છે, પણ હું દેહ છું એવી જે સમજણ જે છે ટેમ્પરરી છે, પરમેનન્ટ નથી. ભલે અનાદિકાળથી ચાલી આવતી હોય, પણ જે દિવસે જીવ જાગશે તે દિવસે હું જ્ઞાતા છું એવી ઓળખાણ કરશે અને નિર્ણય કરશે, ત્યારે આ સંયોગી ગેરસમજણ ખલાસ થઈ જશે અને જેવો હતો એવો ને એવો પોતાના સ્વરૂપમાં થઈ જાય. 609મો પત્ર છે, બહુ વિચાર કરવા જેવો છે. સહજ સ્વરૂપથી રહિત જીવ નથી, સહજ સ્વરૂપનો અનુભવ કરવો એને મોક્ષ કહ્યો છે. આમ તો એ પત્ર લેવો હતો, પણ કૃપાળદેવના વચન યાદ આવી ગયા એટલે આ પત્ર લઈ લીધો. બંને વસ્તુ એક જ છે. સહજ સ્વભાવ જે છે ચોખ્ખોય નથી ને મેલોય નથી, આ બંને એક પણ વિશેષણ ના લાગે. એટલે પ્રકાશવું અર્થાત જાણવું, અત્યારે હાલ કોણ પ્રકાશી નથી રહ્યું? પોતાના મનની વાત આપણે જાણીએ છીએ, કારણ ન્યાયક શક્તિ સત્તારૂપે પડેલી છે એટલે જાણીએ છીએ. આપણામાં જાણવાની શક્તિ ન હોય તો આપણા મનમાં શું પડેલું છે એ આપણને ગમ ના પડે. બેઠા છીએ એની ખબર પડે છે, કારણ જાણવાની સ્વભાવ પડેલો છે આપણા અંતરમાં. જાણવાના સ્વભાવથી આપણે ખુદ ભરેલા છીએ. માથામાં ખંજવાળ આવતી હોય, ચૂંક આવતું હોય, ઘૂંટણમાં દુખાવો થતો હોય,
કે ભૂખ લાગી હોય કે તરસ લાગી હોય કે મનમાં ગેરસમજણ હોય, પ્રોબ્લેમ હોય, ઉકેલાતું ન હોય, મૂંઝવણ થતી હોય, આ બધાની આપણને ગમ પડે છે. કારણ સહજ જ્ઞાન સ્વભાવી છીએ એટલે પડે છે. આ માઇકને કેમ ખબર નથી પડતી, આ દિવાલોને કેમ ખબર નથી પડતી, એનામાં જાણવાની શક્તિ નથી. આપણામાં જાણવાની શક્તિ છે એટલે સૂર્યનું લાઇટ ઉપયોગી છે. આપણામાં જો જાણવાની શક્તિ ન હોત તો સૂર્યનું લાઇટ કોઈ કામનું નથી. અંધારામાં આપણે કંઈક વસ્તુ જોવી હોય તો લાઇટ બેટરી કરીએ છીએ યા તો બલ્બ સળગાવીએ છીએ. કારણ કે વર્તમાનમાં છદ્મસ્ત દશાના લીધે આપણું લાઇટ થોડું ડીમ છે. પાવર હાઉસ ભરપૂર છે, જ્ઞાનરૂપી આપણી કોન્શિયસ ફેક્ટરી ભરપૂર છે, લાઇટ પણ ભરપૂર છે, પણ ઝાંકબ છે. એટલે અંધારામાં આ લાઇટનો સપોર્ટ લેવો પડે છે. પણ આપણામાં જાણવાની શક્તિ જ ના હોય તો લાઇટનો સપોર્ટ લેવાની વાત જ ક્યાં રહી. મૂળભૂત વાત છે સહજ સ્વભાવની. આપણામાં જો જાણવાની શક્તિ જ ના હોય તો સૂર્યનું લાઇટ શું કામમાં આવે. એટલે જળ પદાર્થોમાં જાણવાની શક્તિ ન હોવાથી સૂર્યનું લાઇટ હોય તો એ શું, ના હોય તો એ શું. અને આપણે જાણવાવાળી શક્તિ ભરપૂર હોવાથી, પરમેનન્ટ હોવાથી, કોઈ પણ પ્રકારની શરીરમાં ગરબડ થતી હોય તરત ખબર પડે છે. ધંધા રોજગારનો પ્રોબ્લેમ તરત ખબર પડે છે અને ઉકેલવાનો ઉપાય પણ અંદરથી જ આવે છે. સાતા અસાતા એની પણ ખબર પડે છે. મનમાં આકુળતા થતી હોય તો એની ખબર પડે છે. સાતા અસાતે તો આત્માના બહારની વાત છે, બાહ્ય નિમિત્ત તો અલગ છે. પણ સ્વપ્રકાશક તરીકે જોઈએ તો મનની વાત જાણવીએ સ્વપ્રકાશકપણું છે. સ્વપ્રકાશકપણું એટલે શું? આપણી આત્મામાં જે કંઈ ગરબડ થતી હોય, શાસ્ત્રીય ભાષામાં કહેવું હોય તો પર્યાયમાં જે કંઈ વિચારો આવતા હોય, શંકાઓ આવતી હોય, મૂંઝવણો થતી હોય, આકુળતા વ્યાકુળતા થતી હોય, કશાય પ્રણીતિ વધી જાય તારે એમ થાય કે આ ક્યારે ટળશે, ન ટળતી હોય તો મૂંઝવણ થાય, આ બધાને સ્વપ્રકાશકપણું કહેવાય. સ્વરૂપની મર્યાદામાં થાય છે ને, આપણે બધા અનુભવીએ છીએ, આમાં કોણ નથી અનુભવતું. કૃપાળદેવ આ ઓળખાણ કરાવે છે આત્મસિદ્ધિમાં. કૃપાળદેવે જે ઓળખાણ કરાવેલી છે છ પદના પત્રમાં એમાં સ્વપર પ્રકાશક વાપરેલો છે, અને આત્મસિદ્ધિમાં સ્વપર પ્રકાશક શબ્દ નથી વાપર્યો. પણ પ્રકાશકપણું નજરમાં આવે એવી ટાઈપની શૈલી અજમાવી છે. દ્રવ્ય ગુણ પર્યાયની ગમે એટલી વાતો કરીએ, આજના જમાનામાં જે વાતો ચાલી રહી છે ને એ વાતોથી ઓળખાણ નહીં થાય. અને પર્યાયની તો એટલી બધી ચર્ચા થાય છે કે કોણ જાણે કઈ પર્યાયની વાત કરે છે, પર્ટિક્યુલર પર્યાયનું તો કોઈ નામ જ ના લે. પર્યાયમાં બધું થાય છે એમ કરીને બધી વાતો કરવામાં આવતી હોય ત્યારે આપણા અંતર્મંશ માત્ર પણ સ્પર્શના નહીં થાય. પણ મને આકુળતા થાય છે, મારું મન દુભાય છે, મને મૂંઝવણ થાય છે, મને સહન નથી થતું, મારાથી રહેવાતું નથી, કહેવાતું નથી, સેવાતું નથી, આવી પ્રકારનો જે ઉકળાટનો અનુભવ થવાનું કારણ સહજ જ્ઞાન સ્વભાવ છે, પ્રકાશમાં પણ છે. આવી વાત કૃપાળદેવે મૂકી છે તો ઓળખાણ કરાવવામાં શું કચાશ રાખી. કૃપાળદેવે આપણને આપણી ચૈતન્ય સત્તા, જ્ઞાયક સત્તા, જ્ઞાન સ્વભાવ, સહજ સ્વભાવ ઓળખાણ કરાવવામાં કઈ પ્રકારની કચાશ રાખવામાં આવી છે? કોઈ રાખી નથી. બધી ગાથાઓ આત્મસિદ્ધિની જોઈએ, પહેલા પદની, બીજા પદની. પહેલા પદમાં સહજ જ્ઞાન સ્વભાવની ઓળખાણ વડે
આપણું આખું ચૈતન્ય પણ હું નજર સમક્ષ લાવી દીધું. અરે છેવટની ગાથા છે, આત્માની શંકા કરે આત્મા, અભણ માણસ માટે મૂકેલી છે આ ગાથા. અરે ભાઈ, તમે આ દ્રવ્યગુણ પર એની વાતો મન તો ગમ જ પડતી નથી, તો કોને ગમ નથી પડતું? મને તો એ મને ને આત્મા કહીએ છીએ. સીધી સાદી વાત, આ ઉપાદાન આવું છે ને દ્રવ્ય આવું છે ને પારિભાષિક શબ્દની રમતમાં એને કદી સાંભળેલું ના હોય તો શું કરી શકે? એટલે કૃપાણદેવે ભાષા વાપરી જ નથી ને એવી ચર્ચા પણ નથી કરી. આખા વચનામૃતમાં જુઓ, જે ચર્ચા કરવાથી પાણી વલવા જેવી થતી હોય તો ટાઈમ બગાડવાથી મગજ બગાડવાથી શું ફાયદો? એનો અર્થ એવો નથી કે દ્રવ્યગુણ પર્યાયથી આપણા સ્વરૂપને ન ઓળખવું, પણ ઓળખવાની રીત વ્યવસ્થિત હોવી જોઈએ. તો આ દ્રષ્ટિએ વિચારીએ તો સ્વપર પ્રકાશકપણું તો છે જ. મનની મૂંઝવણો, અરે અજ્ઞાનની વાત કરીએ, મને સમજ નથી પડતી, મને આ પત્રમાં ખ્યાલ નથી આવતો, 10 વખત વાંચી લીધો, શું કહેવું છે સમજાતું નથી, આવી પ્રકારની મૂંઝવણના આપણે અનુભવી નથી? આ મૂંઝવણ એ અવસ્થા છે. એ અવસ્થાને આત્માનુસંધાન છે, એનાથી અનુસંધાન કરવામાં આવે કે આવો મૂંઝવણનો અનુભવ કોને થાય છે. ત્યારે જવાબ નીકળે છે કે મને. મને કહેતા શાસ્ત્રીય ભાષામાં કહેવું હોય તો પર્યાય નહીં, અને મને કહેતો તો આત્માને, કારણ કે મને કહેતો અભેદ દ્રષ્ટિ ઉત્પન્ન થાય છે, પર્યાય ચાલી જાય છે, દ્રવ્ય ગુણ પર્યાય એક પદાર્થ બની જાય છે. અભેદ દ્રષ્ટિ મને કહેતો આખો આત્મા, એમાં દ્રવ્ય ગુણ પર્યાય બધું આવી ગયું. મને કહેતો ટચ થાય છે, એ આત્મ સાક્ષાત્કાર છે, આમાં કોણ ના પાડવાવાળો છે? મને મૂંઝવણ થાય છે, મૂંઝવણ સાઈડ ઉપર મૂકી દો, કોને થાય છે? બોલવા જેવું નથી, કડવા જેવું છે. આ કડવું એને દર્શન કહેવામાં આવે છે, એને ધ્યાન કહેવામાં આવે છે. કૃપાળુદેવ કહે છે કે ધ્યાન કરો. ત્યારે ઘણા લોકો આંખો લાંબીને ધ્યાન કરે તો સારું ધ્યાન કરે, આ કડવું એનું નામ ધ્યાન. સિદ્ધ ભગવંતો અત્યારે હાલ ધ્યાનસ્થ અવસ્થામાં છે, એમાં આપણે પારિભાષિક શબ્દોથી વાત કરીએ, આત્મરમણતા કરી રહ્યા છે એમ આપણે કહીએ, પોતાના અંતરને કળી રહ્યા છે એમ પણ કહીએ. વાત તો એકની એક જ છે ને, ધ્યાન કરો એટલે કળવું. શાના વડે કળાય છે? પોતાના ચિત્ત વડે, મન વડે, ઉપયોગ વડે, બુદ્ધિ વડે. આ 4 શબ્દો છે ને, બુદ્ધિ, મન, ચિત્ત અને ઉપયોગ, આ 4 શબ્દો જ્ઞાન પર્યાયના નામ છે. ઘણી વખત જીવો મૂંઝવાતા હોય છે, કારણ કે આપણી સંસારી ભાષામાં મન વધારે, મન અને બુદ્ધિ બે વધારે વપરાય છે, ચિત્ત ઓછું વપરાય છે. ચિત્તનો શબ્દાર્થ પણ જાણવું થાય છે. ચિત્ત સંસ્કૃત ધાતુ છે, મૂળ શબ્દ જાણવું, મન એનો શબ્દાર્થ પણ જાણવું થાય છે, બુદ્ધિ એનો શબ્દાર્થ પણ જાણવું થાય છે, અને ઉપયોગ તો જાણવું દેખવું બે શક્તિનું ભેગું નામ છે, એ તો આપણે સમજીએ છીએ. 4 વસ્તુ જ્ઞાન પર્યાયો છે. એટલે જે ટાઈમે જે શબ્દ વપરાતો હોય એ અપેક્ષાથી સમજી લેવામાં આવે છે. મૂંઝવણ કળાય છે, શાના વડે કળાય છે? આંખ વડે, કાન વડે, જીભ વડે, બાદ બાકી આમાં દેહનું કામ નથી ને ઇન્દ્રિયોનું કામ નથી. તો પંડિતાઈ ભાષામાં એમ કહેવાય કે પર્યાય સન્મુખ થઈ એમ કહેવાય. બારોબાર કોઈના અંતરમાં ટચ ના થાય અને મને કળાય છે, તો આ કળવું જે છે શું કળાય છે? કળાય છે, કળાય છે ધારા છે ને,
એક બે મિનિટ સુધી આપણે કરતા હોય કે દસ મિનિટ સુધી કરતા હોય, મૂંઝવણ તો કલાકો સુધી ચાલતી હોય છે, તો સમય પસાર થઈ રહ્યો છે અને મૂંઝવણ એકની એક છે, તો આપણે એને કરી રહ્યા છીએ. મૂંઝવણ વસ્તુ અવસ્થા છે, અને હું જાણનાર છું એમ કરવામાં આવે તો મૂંઝવણ સારી ઉપર જતી રહે. હું જાણનાર છું, જાણવા દેખવાવાળો હું છું એવી લાગણીની ધારા ઉત્પન્ન થાય તો શું એ સમ્યક દર્શન ના કહેવાય? પોતાની સત્તાના દર્શન ના કહેવાય તો શું કહેવાય? આપણે સાદી સીધી ભાષામાં વાત કરીએ, હું બેઠો છું એવો અહંકાર અનુભવાય છે. અહંકારનો વિવેક કરીએ, અહંકાર કોની સાથે સંબંધ ધરાવે છે? ચૈતન્ય પર્યાય છે, આપણી પર્યાય છે, દેહની નથી. દેહ તો પડી રહ્યો છે, એક સાઈડ ઉપર બેસી રહે છે, એને જેમ બેસાડવો એમ બેસી રહે. સુવાડીએ તો સુઈ જાય, ઊભો રાખીએ તો ઊભો રહે, એને કોઈ ગતાગમ નથી કે હું ઊભો છું કે બેઠો છું કે ઊંઘું છું. જેને ગમ છે યા સ્વપર પ્રકાશક પુરુષને ગમ છે, એટલે હું પોતે સ્વયં જાણતો ને જાણતો રહું છું. હું બેઠો છું તો એ બેઠાપણાની ઇન્ફોર્મેશન મનમાં ઊભી થાય છે, થાય છે કે નથી થતી? અને બેઠો છું એ નિમિત્ત સાઈડ ઉપર કાઢી મૂકીએ તો હું જાણતો ને જાણતો રહું છું. ઉપયોગ અંતર તરફ થઈ ગયો, પર્યાય જ્ઞાન પર્યાય સન્મુખ થઈ જઈ પંડિતાઈ ભાષામાં, અને સાદી ભાષામાં કહેવું હોય તો હું મારા અંતરને કળી રહ્યો છું. સાદી ભાષામાં હું છું એવું મને કળાય છે. મિથ્યાત્વમાં હું સ્ત્રી છું, હું મા છું, હું બેન છું, એમ નિમિત્તલક્ષી ભાવ કળાય છે, એટલે એને સમ્યક દર્શન નથી કહેવાતું. કેમ કે દેહના દર્શન છે, દેહના દર્શનના લીધે ઉત્પન્ન થયેલી લાગણીઓ પ્રવાહ એ મિથ્યાદશા છે, એ પડદો છે. હું દેહ છું એવી પ્રકારની જે ઇન્ફોર્મેશન આપણા માઇન્ડમાં ઉત્પન્ન થાય છે એ અજ્ઞાન પર્યાય છે, ભાવ આવરણ છે. અને આપણે સ્વયં પોતાના પર્યાય આવી અજ્ઞાન પર્યાય, એટલે કે પોતાને ન જાણવારૂપ કાર્ય થયું એવી આપણી પોતાની દશા, એટલે અજાણ્યાપણું રહીએ એવી પ્રકારની આપણી દશાથી આપણે ઢંકાઈ ગયા છીએ. જ્ઞાનાવરણ એ તો જ્ઞાનાવરણ છે, આ જ્ઞાનાવરણ છે, મોહની પ્રકૃતિ હાલ બધી હાજર છે, દેહ હાજર છે, છતો હું બેઠો છું, બેઠા પણ હું કાઢી નાખીએ તો હું છું એવું કોને નથી કળાતું? આ અસ્તિત્વના દર્શન છે. અને આ કરવાનું એક મિનિટ ચાલુ રાખો, બે મિનિટ, ત્રણ મિનિટ તો ધ્યાન છે. અને એ વખતે આપણી મનોદશા કેવી થાય છે અંતરંગમાં તપાસી જુઓ. મિનિટ, બે મિનિટ, ત્રણ મિનિટ, ચિંતન એક કલાક સુધી રાખો, કેવી પરિસ્થિતિ નિર્માણ થાય છે. અને એ વખતે તમને ઉપશમ ભાવનો ખ્યાલ આવતો હોય તો કંઈ પણ શાંતિ રહેતી હોય તો એનું નિમિત્ત કોણ છે? બહારનું કોઈ નિમિત્ત નથી, સ્વયં જ આપણે આપણા સ્વ પર પ્રકાશક જાણવાની શક્તિના નિમિત્તે આપણે સ્વયં પોતે પોતાને જાણવાવાળા તરીકે આપણે કરીએ છીએ. હું જાણવાવાળો છું, જ્ઞાતા છું, દ્રષ્ટા છું, એમ આપણે પોતાને જે કરીએ છીએ એને ધ્યાન કહેવામાં આવે છે, બીજું કોઈ ધ્યાન નથી. આ ધ્યાન સિદ્ધ ભગવાને છે, અરિયન ભગવાને પણ આ ધ્યાન હોય, અને ચોથા ગુણસાગવાને પણ આ ધ્યાન હોય. નવીનતા ના હોય, ડિગ્રીમાં વધારો હોય, સમયના લંબાણમાં વધારો હોય, કે સિદ્ધ ભગવાન તો 24 કલાક પરમેનન્ટ સ્થિતિ છે, અરિયન ભગવાનની પણ પરમેનન્ટ સ્થિતિ છે. શ્રેણીવાળાનું તો અંતર્મૂળનું કામ છે, એટલે ટાઈમ લિમિટ થઈ ગયો. છઠ્ઠા સાતમામાં પ્રમત અપ્રમત ક્ષણ પૂરતી મિનિટ બે મિનિટનો સવાલ છે.
નીચી કક્ષાવાળા બધા જીવોનો ટાઈમ ઓછો, પણ વસ્તુ દર્શન બધાનું એક સરખું, ચાહે સિદ્ધ ભગવાન હોય, ચાહે હરિહંત ભગવાન હોય, ચાહે શ્રેણી મળવાવાળી વ્યક્તિ હોય, સર્વસંગ પરિત્યાગી પ્રમત અપ્રમતવાળા હોય કે ગૃહસ્થી હોય કે આપણે બેઠેલા અહીંયા અત્યારે હાલ આપણે જે કંઈ પણ કરી શકતા હોઈએ તો એવું કડવાપણું, ભલે ડિગ્રીમાં ઓછું પણ ક્વોલિટી અહીંથી મોડીને સિદ્ધ સુધી એક સરખી, કોઈ ફરક નહીં. અને ફરક હોય તો બતાવો કઈ ટાઈપનો ફરક હોય. કળાથી વસ્તુઓ બે ચાર પ્રકારની હોય ને તો ફરક પડે, પણ જ્ઞાયક સ્વભાવ માત્ર નિમિત્ત છે, અર્થાત પોતે પોતાને કળે છે એમ આપણી સાદી ભાષામાં કહેવું હોય તો કહેવાય. અને આ કળવાને દર્શન શબ્દ વાપરવામાં આવે છે. કળી લીધા પછી આપણે બેસીએ અને વિચાર કરીએ કે મેં શું કળ્યું, ત્યારે કળેલું સ્મરણમાં તો આવે જ ન, અને સ્મરણમાં આવે એટલે ફરી ઉપયોગનું અનુસંધાન થાય. આ વારંવાર અંતરનો અભ્યાસ કરવાની રીત છે. અહીંયા જે વાત કરી છે આ જ વાત કરેલી છે, બીજી કોઈ વાત કૃપાળદેવે કરેલી નથી, કે સ્વપર પ્રકાશકપણું. આ તો આપણે મૂંઝવણની આકુળતાની આ બધી જે વાતો શા માટે કરી, કે જે વર્તમાનમાં આ આપણો દરરોજનો અનુભવ છે, શંકા કુશંકા વિષય વિકાર મનના વિકારો તનના વિકારો, આ બધો દરરોજ અનુભવનો આપણો પોતાનો વિષય છે. અહીં સુધી આપણે બધા આવ્યા છીએ, આ બધા માનસિક દશાને આપણે અનુભવીએ છીએ, નથી અનુભવતા, અનુભવીએ છીએ. આ સ્ટેજ સુધી આખી દુનિયાના બધા જગતના જીવો છે. હવે પલટી મારવાની વાત આવે છે, ત્યાં આગળ બધા પાછા પડે છે. અનુભવી કોણ? મનના વિકારોનો અનુભવી કોણ? મૂંઝવણનો અનુભવી કોણ? મૂંઝવણ અને મૂંઝવણનો અનુભવી દશાથી ભિન્ન ઉપાદનની વાત થઈ, પંડિતાએ કરવી હોય તો. મૂંઝવણ ટેમ્પરરી છે, સંયોગી છે. મૂંઝવણ એ સંયોગી છે, સહજ નથી. એ બાહ્ય કોઈને કોઈ સંસારના પ્રોબ્લેમથી મૂંઝવણ ઊભી થાય, શારીરિક પ્રોબ્લેમથી મૂંઝવણ ઊભી થાય, પત્ર વાંચતા હોય ન સમજાવ હોય તો મૂંઝવણ ઊભી થાય, એટલે આ સંયોગી મૂંઝવણ છે. પણ મૂંઝવણ અવસ્થા કોની? દેહની છે, આપણી પોતાની છે. એ મૂંઝવણ પરલક્ષી છે, પરના લીધે પ્રોબ્લેમ થયેલા છે. મૂંઝવણ આપણી અવસ્થા છે, નિમિત્ત બહારનું છે, ભેદજ્ઞાન આમે આ રીતે થાય. તો મૂંઝવણ મારી અવસ્થા છે, સીધી વાત આવીને. આ મૂંઝવણ નિમિત્ત લક્ષી છે, તો મૂંઝવણનો અનુભવી કોણ છે? તો મૂંઝવણ સાઈડ ઉપર જતી રહેશે, ઉપયોગ અનુસંધાન થશે. અનુભવી કોણ? તો કે હું છું. કોણ હું? કળી શકાય છે, બોલાય નહીં. હું કોણ છું એનો જવાબ કોણ આપે? દરેક પોતપોતાના મનમાં કળી લેવાનું કે હું કોણ છું. અને કળાય છે શાના વડે? આ જ્ઞાન સભા વડે કળાય છે. આ માઇકને કહીએ કે તું કળજો, આ માઇકને એમ કહીએ કે તું કળને શું કળે, આ મકાનને કે તું કળજો શું કળે, જાણવાની શક્તિ હોય તો કળે ને. આપણામાં અખંડ ન્યાયક સ્વભાવ પડેલો છે, કોઈનો ટાળ્યો ટળે નહીં, દબાયો દબાય નહીં, રોકાયો રોકાય નહીં. આવો આપણો સહજ જ્ઞાન સ્વભાવ કહો. સ્વભાવ, સત્તા, સ્વરૂપ આ બધા શબ્દો જુદા, વસ્તુ એકની એક. ઘણી વખત ઘણા જીવો જુદા જુદા શબ્દોથી મૂંઝાતા હોય છે, સાચા રસ્તા ઉપર હોવા છતાં અટકી જાય છે. અટકવાનું ન થાય એટલે હું એક જ વસ્તુ માટે જુદા જુદા શબ્દો વાપરું છું.
ધ્યાન માટે જુદા શબ્દો કેમ વાપર્યા? ધ્યાન એટલે મનમાં ખ્યાલ રહેવો, એને પણ ધ્યાન કહેવાય. સવારે નક્કી કર્યું કે ઓફિસમાં આ કામ કરવું છે, ઓફિસમાં જઈને તરત, હવે જવામાં 4 કલાક લાગી ત્યાં, તો મનમાં તો પડેલું છે ને કે જઈને આ કામ કરવાનું છે, તો એ કામનું ધ્યાન ના કહેવાય? તો હું જાણવાવાળો છે, ઓળખાણ મનમાં ઊભી થઈ, એ ઓળખાણ મનમાંથી જતી રહે. સંસારી ઓળખાણો જતી નથી, તો હું કોણ છું એ મને કળી ગયું હોય, એ કડવાપણાને મને જે અંતરંગમાં વેદના ઊભી થઈ હોય, સંવેદના ઉત્પન્ન થઈ હોય, અને હું જાણનાર છું એવી જે ઇન્ફોર્મેશન મારા મનમાં ઊભી થઈ હોય, હું જાણનાર છું એ સમ્યક દર્શન છે, સમ્યક જ્ઞાન પણ છે, ઇન્ફોર્મેશન છે. હું જાણનાર છું એવું આપણા માઇન્ડમાં ઇન્ફોર્મેશન થાય છે. આ પુસ્તક ઉપર હાથ મૂકું છું તો ઠંડક એવી ઇન્ફોર્મેશન ઉત્પન્ન થાય છે. ઠંડક એમાં છે, ગરમી આપણને વૈશાખ મહિનામાં લાગતી હોય તો ગરમી ગરમીની જગ્યાએ છે, ઇન્ફોર્મેશન માઇન્ડમાં થાય છે. તો હું જાણનાર છું એવી ઇન્ફોર્મેશન આપણા માઇન્ડમાં થઈ કે બીજું કાંઈ થયું. આ ઇન્ફોર્મેશન સત્તા સાથે એકાકાર હોય છે. એટલે કૃપાળદેવે કહ્યું છે કે મારું ચિત્ત આત્માકાર છે અને અજ્ઞાની જીવનું ચિત્ત દેહાકાર છે. વિષય બદલાઈ ગયો ને. એ જ અજ્ઞાની જીવ જ્યારે એમ વિચાર કરે કે હું દેહ છું, આવું મને અભિમાન રહ્યા કે છે, અભિમાન ટાળવાનો મને ઉપાય બતાવો. સુભાગભાઈએ અભિમાનનો ટાળવાનો ઉપાય બતાવ્યો તો, પૂછ્યો તો ઉપાય. એટલે કૃપાળદેવ તો એ વખતે વિચાર્યું હતું એમને કે સાચો ઉપાય બતાવવા જઈશું તો વર્તમાનમાં એમની એવી દશા છે ખડભડાટવાળી, સંસારી તકલીફના લીધે ચિત્ત ડામાડોળ હતું, ધ્યાનમાં નહીં જાય. એટલે ઈશ્વરને અર્પણ કરી દેવું, આમ કરવું તેમ કરવું, એમ બાહ્ય ઉપાયો બતાવ્યા. હું જાણનાર છું એમ આપણા અંતરની અંદર કળાતું હોય ત્યારે હું જાણનાર છું એવું અભિમાન થયું, અને હું દેહ છું એ પણ અભિમાન કહેવાય. અભિમાન કરનારો એક છે, વિષયો બે છે. તો હું દેહ છું, ગોરો છું, કાળો છું, પુરુષ છું, સ્ત્રી છું, આવી પ્રકારની વિચારધારા જે છે, આવી પ્રકારની સમજણની જે ધારા છે, એ ધારાનો વિષય દેહ છે. એટલે આપણને દેહના દર્શન થાય છે, અને હું દેહ છું એવી ઇન્ફોર્મેશન માઇન્ડમાં થાય છે. આ માઇન્ડની જે ઇન્ફોર્મેશન જે છે એ દેહના અનુસંધાનમાં છે, એટલે આવી દશાને અજ્ઞાન કહેવામાં આવે છે, અને એવી શ્રદ્ધાને મિથ્યા કહેવામાં આવે છે. કેમ કે દેહને દેહનો આપણે વિષય બનાવ્યો છે. દેહ દેહની જગ્યાએ છે, આપણે આપણી જગ્યાએ છીએ, પણ આપણા માઇન્ડમાં આ દેહના રૂપરંગનો ઇન્ફોર્મેશન માઇન્ડમાં થઈ, દેહ માઇન્ડમાં નથી આવતો, દેહ આત્મામાં નથી આવતો. હું કયો છું? દેહમાં છું? જૂઠી વાત છે. દેહ દેહમાં છે ને હું છું, આ સત્ય હકીકત છે. પણ વ્યવહારમાં એમ કહેવાય કે હું દેહમાં છું, કે દેહ આપણામાં છે, ઉલટાવીએ આપણે તરત જ ખ્યાલ આવે તો એમ કહેવાય સત્ય હકીકત. સત્ય હકીકતનો નિશ્ચય નહીં કહેવાય છે, પણ આપણે નિશ્ચય નહીં વાપરીએ ને એટલે ઘણા લોકો ગભરાતા હોય છે. સીધી વાત, વાસ્તવિકતા શું છે? હું છું એવું મને કળાય છે. જો મારામાં દેહ ઘૂસી ગયો હોય તો મને દેહ કળાય. હું દેહ છું, ફલાણો છું, ઢીંકણો છું, તો એ મારી ઇન્ફોર્મેશન અંદર આવે છે, અને લાગણી વેદાય છે, દેહ નથી વેદાતો. એકદમ આપણે એનાલિસિસ કરીને સાચું ભેદ વિજ્ઞાન આ છે. હું દેહ છું એવો અહંકાર આત્મામાં થાય છે, પર્યાયમાં થાય છે. પણ આપણે પર્યાયની સાઈડ ઉપર જવા દઈને સાદી ભાષામાં વાત કરીએ. હું દેહ છું, હું શ્રીમંત છું, ગરીબ છું, ભિખારી છું, આ બધી
નૈમિતિક અવસ્થાઓ છે. કોની નૈમિતિક અવસ્થાની વાત કરું છું? હું ગરીબ છું એવી પ્રકારની મારી સમજણ, એ મારી જ્ઞાન પર્યાય છે. અને એવી ઉત્પન્ન થતી લાગણી, એ મારું મિથ્યા ચારિત્ર છે. બરાબર વિચારજો, હું ગપ્પો મારતો હોય તો મને કહેજો. અને હું ગરીબ છું, શ્રીમંત છું, એવી મારા અંતરમાં જે હાડોહાડ શ્રદ્ધા ઉત્પન્ન થઈ છે એ મિથ્યા દર્શન છે. આ ત્રણેય એક સાથ પરિણામે છે મિથ્યાત્વ અવસ્થામાં. જુદા જુદા નહીં, બોલવામાં જુદું જુદું છે, કારણ કે વાણી એવી છે ને કે આખી વસ્તુને ગ્રહણ કરતી નથી. એટલે ક્રમ પ્રમાણે આપણે વર્ણન કરીએ છીએ. ત્રણેયની એક સાથે પ્રણતિ ચાલે છે. એમાંથી મુક્ત થાય, હું જાણનાર છું એવો અહંકાર ઉત્પન્ન થાય તો સમ્યક અહંકાર છે, ઉપાદાન લક્ષી છે, સ્વ પર પ્રકાશક લક્ષી છે, દેહલક્ષી નથી, કોઈ શાસ્ત્ર લક્ષી નથી, કોઈ બાહ્ય નિમિત્ત લક્ષી નથી. આપણો સ્વાભાવિક પોતાના અસ્તિત્વને પ્રતિપાદન કરવાવાળો અહંકાર છે, એ સાચો અહંકાર છે. પણ હું દેહ છું, શ્રીમંત છું, ગરીબ છું, સ્ત્રી છું, મા છું, બાપ છું, આ નિમિત્તલક્ષી અહંકાર છે. અને એ આપણી પોતાની અવસ્થા જે છે, જેમાં ઇન્ફોર્મેશન અને લાગણી અને શ્રદ્ધા ત્રણેય ભેગા છે, એક સાથે છે, એક સમયમાં ત્રણેય વર્તી રહ્યા છે. એટલે આ આપણે પોતે સ્વયં સ્વપ્રકાશક હોવા છતાં આપણો ઉપયોગનો વિષય બહારના નિમિત્તો બનતા હોવાથી હું કોણ છું એવું આપણને ભાન થતું નથી. પણ લાગણીનું ભાન થાય છે, હું ગરીબ છું એવી લાગણીનું ભાન થાય છે, હું માં છું, બાપ છું એવી લાગણીનો અનુભવ થાય છે. દેહનો અનુભવ નથી થતો. દેહનો કોને અનુભવ થાય છે? એક પણ વ્યક્તિ બતાવે કે મને દેહનો અનુભવ થાય છે. ઇન્ફોર્મેશન ઉત્પન્ન થાય છે. હજુ સુધી કોઈને હાડકો કળાયો નથી. જેમ મૂંઝવણ કળાય છે, લાગણી કળાય છે, મને શ્રદ્ધા છે કે નથી એ પણ કળાય છે, એવી રીતે આ શરીર કોને કળાયું અંતરમાં? કોઈ પણ વ્યક્તિને પૂછી જુઓ, તિર્યંશ ગતિ હોય કે નરક ગતિ હોય, કોઈને દેહ કળાતો નથી. દેહને ઇન્ફોર્મેશન માઇન્ડમાં આવે છે અને એને લગતી લાગણી ઉત્પન્ન થાય છે, એ વેદાય છે. પણ જીવને આવી ઓળખાણ ન હોવાથી હું દેહને અનુભવું છું, હું આવો છું, હું તેવો છું એમ પોતાની બુદ્ધિ કોક ઉપયોગ્યો અંદાજેથી આ શરીરની અંદર પડેલો છે ઉપયોગ, બહાર નીકળી શક્યો નથી, અનાદિથી નિમિત્તને આધીન છીએ. એક સમય પણ નિમિત્તને હજુ સુધી મનમાંથી છોડ્યું નથી. પછી ઊંઘતો હોય, સ્વપ્નમાં હોય, બેભાન હોય, ગમે તે અવસ્થામાં હોય, પણ નિમિત્ત આપણા મનમાંથી હજુ સુધી છૂટ્યું નથી. અને છૂટવાનો રસ્તો કૃપાળદેવે આ બતાવ્યો છે. હું સ્વપર પ્રકાશક છું એવી પ્રકારની અંતરમાં ગમ પડે તો આ જે ગમ પડી રહી છે એટલે જાણકારી થઈ રહી છે ને, ગમ પડવી એટલે ખબર પડવી. શાના વડે ખબર પડે છે? આમાં કાન કામ નથી આવતો, જીભ ઇન્દ્રિયો કોઈ કામ નથી આવતું, દેહ પણ કામમાં નથી આવતો, તો પછી આ દેહને કરવાનું શું? આવું આપણું ચૈતન્ય જીવનને લક્ષ્યમાં રાખવા માટે કે કરવા માટે દેહનું એક પણ અંગ ઉપયોગમાં ના આવતું હોય તો પછી આ દેહને કરવાનું શું? એને ખબર આવી પૂરો એને ખોટો ટાઈમ બગાડવાનો કે બીજું કંઈ? એટલે જો દેહની કંઈ પડી નથી તો પરિગ્રહની શું પડી હોય? એટલે કૃપાળદેવ કહે છે કે હું મારા સહજ સ્વભાવના કડવામાં મને એટલી બધી આનંદ અને મજા આવે છે કે મારે આ રૂપિયાને શું કરવાના, મકાનને શું કરવાના, આ દેહ કામમાં નથી આવતો તો બીજી વસ્તુ શું કામમાં આવે, તો અમારે પરિગ્રહ શું કરવો છે? સત્ય હકીકત છે, તમે પણ કરી શકો છો, હું પણ કરી શકું છું. તમારી પાસે જ્ઞાન શક્તિનો ઉપયોગ પડેલો છે,
કૃપાળદેવ પાસે પડેલો છે, મારી પાસે પડેલો છે, બધાની પાસે પડેલો છે. એટલે સહજ જ્ઞાન સ્વભાવને સપ્રકાશક કહેવામાં આવે છે, જાણપણું છે. એટલે હું દેહ છું એમ જ્યારે આપણે જાણતા હોઈએ છીએ, એમ જ્યારે આપણે માનતા હોઈએ છીએ, અને એ હું દેહ છું એવી પ્રકારની લાગણી પણ અનુભવતા હોય છે, આ ત્રણેય વસ્તુઓ આત્મા સાથે અભેદ થાય છે. એટલે આપણને પોતાના અસ્તિત્વનું ભાન નથી આવતું. કેમ કે આવરણ છે, નિમિત્તલક્ષી આ ત્રણેય પ્રકારના પરિણામો છે. એ નિમિત્તને જોવામાં આપણે રચ્યા પચા રહીએ છીએ. એટલે સ્વયં હાજરા હજુર હોવા છતાં જાણે કે જિંદગીમાં કદી આપણે પોતે પોતાને ઓળખ્યો જ નથી, અને દેહના અવલંબનથી દેહમાં મન રાખીને જીવતા આવ્યા છીએ. એટલે આ ધારામાંથી મુક્ત થવા માટે મન આત્માની ઓળખાણથી ભરેલું હોવું જોઈએ, પ્રતીતિ કરેલું હોવું જોઈએ. એટલે પ્રથમ પ્રયોગ પ્રતીતિનો આવે છે. પોતાના જ્ઞાન સ્વભાવની પ્રતીતિ કરવી, હું જાણનાર છું કે નથી, મને આ અનેક પ્રકારની માનસિક દશાઓ કરવામાં આવે છે, એનું શું કારણ છે? સીધી વાત, એનું મૂળભૂત કારણ મારો સહજ જ્ઞાન સ્વભાવ છે, સ્વપર પ્રકાશોપણું છે. એટલે મને આ તમામ પ્રકારની મૂંઝવણો, લાગણીઓ, ગેરસમજ, સાચી સમજ, સાચી અને ખોટી બંને સમજ આપણે કરી શકીએ છીએ. કારણ સહજ જ્ઞાન સ્વરૂપ છે, બીજું કોઈ કારણ નથી. કોઈ પણ પ્રકારનું કંઈ પણ ગમ પડે છે એનું કારણ સહજ જ્ઞાન સ્વભાવ. ચૈતન્ય સાગર હિલોળા ભલે લે, પણ સાગર એ સાગર છે. ભલે અનાદિ સુધી દેહાધ્યાસમાં પરિણમ્યા, પણ ચૈતન્યપણું એ ચૈતન્યપણું છે. એમાં કોઈ ફેરફાર થતો નથી, અવસ્થામાં ફેરફાર થાય છે. અનાદિથી આજ સુધી આપણો દેહભાવ અનુભવ્યો છે, અભિમાન જ કર્યું છે. નિમિત્તનું એ બધું, હું ગરીબ છું, શ્રીમંત છું, એ પણ અભિમાન જ છે. હું દેહ છું કે ગોરો છું કે કાળો છું કે માં છું કે બાપ છું, એ અભિમાન જ છે. પણ આ અભિમાન નિમિત્તનું હોવાથી આપણા પોતાના અસ્તિત્વના સાક્ષાત્કારમાં અંતરાય છે, ઓબ્સ્ટેકલ છે, વિઘ્ન છે. એટલે ઘણા વખત કોઈ વ્યક્તિ ચિંતનમાં બેઠી હોય ને પછી કોઈ આવે તો કહે છે, યાર તમે આવે ને મારું ધ્યાન જતું રહ્યું. આ જૂઠું છે, બીજાનો દોષ કાઢે. પોતાની વિકનેસ છે એને ધ્યાનમાં નથી આવતી. એટલે ભરબજારમાં આત્મ સાક્ષાત્કાર થાય, સંડાસમાં બેઠા બેઠાય થાય, બાથરૂમમાં થાય, બેડરૂમમાં થાય, ઝાડ ઉપર ચડીને બેઠા હોય તો એ થાય. જેને પોતાના અંતરનો પરિચય થયો છે, પ્રતીતિ થઈ છે, એનો તો ઉપયોગનું અનુસંધાન રહેતું જ હોય છે. સ્મરણ માત્રથી આત્મભાન થઈ જાય. કૃપાળદેવની એ સ્થિતિ હતી. આવી રીતે વર્ષો સુધી કૃપાળદેવનું અંતરંગ કળાતું હતું. ઓળખાયેલી વસ્તુ મનમાંથી ખસે ખરી? આપણે રસોઈ કરતા હોય કે ઓફિસમાં બેઠા બેઠા પ્રવૃત્તિ કરતા હોય, ત્યારે કોઈ સંસ્થાની ગમતી વસ્તુ આપણા મનમાં કામ કરતી હોય છે અને ઓફિસનું કામ કરીએ છીએ, બધાનો અનુભવ છે કે નથી? તો કૃપાળદેવ ઝવેરાતનો ધંધો કરતા હતા, તો કળાયેલું અંતર કળાય કે ના કળાય? અરે ઝવેરાતે પરખાય ને આય ઝવેરાત પરખાય, એમાં શું નુકસાન થાય છે? શું અંતરાય આવે છે? ગમતી વસ્તુ તો મનમાંથી નીકળે નહીં, અને આ ઝવેરાતનો ધંધો એમને કંઈ આસક્તિ નહોતી, ગમતી નહોતી, પણ આવી પડ્યા ભાઈ આવશે. દાખલો છે કે મુસલમાનો જતા હોય એમના ધર્મ પ્રમાણે, બીજો કોઈ રસ્તો ન હોય, સંખ્યા વધારવાની બસ બાજુ પર જવાની ના હોય, ને આપણે જઈ ચડ્યા હોય, અને આપણે પણ એ આવશે ને આવશે ના કરીએ તો સમજે કે આ બીજો કોક છે, એટલે ઝઘડો થાય. આ તો આવી પડ્યા ભાઈ આવશે, આ તો કર્મનો ઉદય છે, અર્થાત નસીબમાં બધા સંજોગો છે,
એટલા ઝવેરલાલ ધંધો કે બીજું તીધું આવી પડ્યા ભાઈ હાઉસે કરવું પડે છે, નહીતર એમનું તો અંતરંગ જે ગમે છે ને એવું આ જગતની કોઈ વસ્તુ ગમતી નથી. અને એટલે જ અંતરમાં ખટરાક થાય છે કે ખરેખર જો આ ધંધામાં મારે ઉપયોગ મૂકવો પડે છે એટલે બોધનું પાચન કરવામાં વિલંબ થાય છે. આવી વાત મૂકેલી છે. મનમાં દુઃખ કેટલું થશે, મનમાં દુઃખ કેટલું થતું છે. આ સંસારી દુઃખ નથી એટલે આત્મધ્યાન કહી શકાય, આ ધર્મ ધ્યાન છે. મને મારા અંતરંગ કડવામાં આ ધંધાના લીધે ટાઈમ મળતો નથી, દુઃખ આવતું, બીજું કોઈ એમને દુઃખ નહોતું. આને આર્ધ્યાન કહેવાય? અરે આર્ધ્યાન નથી, આ તો ધર્મ ધ્યાન છે. મને મારા અંતરને કડવામાં ટાઈમ અને ચિત્ત કામ કરતું નથી, પ્રવૃત્તિમાં ચિત્ત ટકતું નથી. એટલે પ્રવૃત્તિ કરવામાં ભલી વાર ના આવે, વ્યવહારિક કામ કર્યામાં મને ટકતું ના હોય, નિરંકુશ થઈ ગયું હતું. વારંવારના અભ્યાસથી પોતાના સ્વરૂપને કળવાની સહજ સ્થિતિ થઈ ગઈ હતી. આપણને શરૂઆતમાં થોડી તકલીફ લાગે, ના લાગે એમ નહીં, પણ વારંવાર અભ્યાસ કરવાથી સહજ થઈ જાય. અને સહજ થઈ ગયેલી જે ધારા જે છે, વેદન ધારા, અનુસંધાનના લીધે ઉત્પન્ન થવાવાળી સ્વસંવેદન, કો પંડિતની ભાષામાં સ્વસંવેદન કહેવાય અને સાદી ભાષામાં શું કહેવાય, ગમવાપણું. પોતાનું અંતર કરતી વખતે એટલું બધું ગમતું હતું, એટલું બધું ગમતું હતું, એનું વર્ણન ના થઈ શકે, અકથ્ય છે, લખ્યું છે પત્રોમાં, વચનાતીત છે. આ વાત લખી શકાય એમ નથી. સુભાગબેન કે સત્સંગમાં આવશો તો વાત કરીશું, બાકી હું આ લખી શકું એમ નથી. આપણે શા માટે વાત કરીએ છીએ કે કૃપાળજીમાં જે સ્વપર પ્રકાશ શક્તિ છે એવી જ આપણી પાસે છે. ક્વોલિટીમાં ફરક નથી, અરે ક્વોન્ટિટીમાં ફરક નથી. એક નાનું જંતુ હોય તો એનું શરીરની કદ નાનું છે, પણ સહજ જ્ઞાન સ્વરૂપી જે અંદર મહાત્મા પડ્યા છે એ શું આપણા કરતા નાના કહેવાય? શરીર નાનું છે, એમ તો હાથીનું શરીર છે, ઝાડના કેટલા બધા શરીર મોટા છે, વડ શરીરનું કદ તો ગમે તેવું હોય, એ તો નિયમિત છે, કર્મનો ઉદય છે. પણ આપણે સ્વયં જે જ્ઞાન સ્વભાવે જઈએ છીએ એ શરીરના કદના નિમિત્તે આપણી ક્વોન્ટિટીમાં ને ક્વોલિટીમાં કોઈ ફરક પડતો નથી, એની નિર્ભયતાનો શૂરવીરતા પત્રમાં છે. આ પત્રમાં જે શૂરવીરતા અને જે નિર્ભયતા દેખાય છે કે મારે પરિગ્રહને શું કરવો છે, કોઈનામાં કહેવાની તાકાત છે? કેમ, પરિગ્રહ વગર જીવાય નહીં. અણસમજણના કારણે અંતરની ઓળખાણના અભાવે આવી પામરતા આવી ગઈ છે કે પરિગ્રહ વગર મારે ના જીવાય. પૈસા તો જોઈએ જ, અમુક ફેસિલિટી તો જોઈએ જ, આટલું તો કમસે કમ હોવું જોઈએ જ, નહીં તો લોકો શું કહેશે, આવી રહ્યો આ તો એમ કહો રોડ ઉપર આવી ગયો. આવા બધા લોક વિચારોના વેપારમાં આ જીવ આવું મળેલી ઓળખાણ આત્મસિદ્ધિવાળી દુર્લક્ષ કરી નાખતો હોય છે. ભલે ધંધો રોજગાર થતો હોય પણ કલાક બે કલાક કાઢવા હોય ના નીકળે, ગપ્પા મારવામાં જતા હોય, વિષય કશાયમાં જતા હોય, ઊંઘવામાં ટાઈમ જતો હોય, તો આ માટે એક કલાક કાઢવો હોય અંતરને કડવામાં તો ના કાઢી શકાય. પોતાની પાસે ઉપયોગ છે, આત્મસિદ્ધિ વડે ઓળખાણ છે, બાકી શું રહ્યું, સ્મરણ કે બીજું કાંઈ? એમાં જીવ આળસુ છે. આપણી પાસે બધું કમ્પ્લેટ છે, હું કોણ છું એની આખી ઇન્ફોર્મેશન કૃપાળદેવે આપી દીધેલી છે આત્મસિદ્ધિની ગાથાઓ વડે. કાંઈ કચાશ રાખી નથી. અને એ ગાથાઓ એવી નથી કે આપણને ખબર ના પડે. કોઈ દ્રવ્ય ગુણ પર્યાયની ચર્ચા કરી નથી, સીધું ડાયરેક્ટ તમને જ્ઞાન પ્રતીતિ કરાવવામાં આવી છે. એટલે ઓળખાણ હાજર છે.
હું કોણ છું? શાબ્દિક જવાબ આપી શકાય છે ઓળખાણના આધારે, હું સ્વ પર પ્રકાશક છું, બોધના આધારે જવાબ આપી શકાય છે. પછી કરવાની જ માથાકૂટીને, અને એમાં કે મગજ ચલાવવાનું છે. સ્મરણની સાથે અનુસંધાન થાય. પહેલો પ્રયોગ સ્મરણનો છે. પહેલો પ્રયોગ હું જ્ઞાતા છું એ સ્મરણ કહેવાય. ઘણા પત્રોમાં કૃપાળદેવે હાથ મૂકેલો છે, હું દેહાદી સ્વરૂપ નથી પણ શુદ્ધ ચૈતન્ય આત્મા છું. આ સ્મરણ છે, આને આત્મભાવના ભાવી કહેવાય. સ્મરણ એ આત્મભાવના ભાવવામાં અંગ છે, પુરુષાર્થ છે. શરૂઆતનો પુરુષાર્થ સ્મરણ છે. હું જ્ઞાતા છું એમ જો કળાતું હોય તો આપણું મન આપણા અંતર સાથે એકાકાર છે એટલે અભેદતા ઉત્પન્ન થઈ, આવી અભેદ દ્રષ્ટિ જીવને આવી જાય એટલે એને ખુમારી આવી જાય. મારે દેહની નથી પડી, ઇન્દ્રિયોની નથી પડી, બેરાશ આવે તો એ શું થઈ જવું, આંખ ફૂટી જાય તો એ શું થઈ જવું, મારો જ્ઞાન સ્વભાવ ઉપયોગ થોડો ફૂટી જવાનો છે. જ્ઞાન સ્વભાવમાં બેરાશ કદી ના આવે, ઉપયોગમાં મોતિયો ના આવે એ તો આંખમાં આવે, જળમાં આવે ઉપયોગ. હાથ પગ ભાગી જાય ત્યારે બુદ્ધિ ઓછી થાય છે કોઈની? આ હાથ પગ તૂટી જાય તો એ જ્ઞાન સ્વભાવ અખંડ એનો એ કોઈ અસર ના થાય. કોઈને એમ થાય બળતરા થાય, બળતરાની વાત નથી. દેહની ગરબડ થવાથી આપણા જ્ઞાન સ્વભાવમાં વધઘટ કાંઈ પણ થતું નથી. આપણે પોતે વેદની જોઈને મૂંઝાઈએ એક અલગ વસ્તુ છે, અને આપણા સ્વભાવનું સહજપણું જે છે એક અલગ વસ્તુ છે. ઘણાને એમ થાય કે મારામાં યોગ્યતા નથી, તો યોગ્યતા લાવવા માટે શું કરવાનું? કેટલા વ્રત જપ્ત કરીએ તો યોગ્યતા આવે, કેટલા ઉપવાસ કરીએ તો આવે? આત્મસિદ્ધિમાં ચોખવટ કરેલી છે. અને બે દિવસ પર પત્ર વાંચ્યો હતો કે અચળ પ્રેમે ગ્રાહક થાઓ, આ યોગ્યતા. એમ નથી કેવું કે આટલા વ્રત કરજો ને આટલા ઉપવાસ કરજો ને દીક્ષા લઈ લેજો ને એકાંતમાં બેસજો ને આમ કરજો ને તેમ કરજો ને કોઈ નિમિત્તની વાત કરી નથી. અચળ પ્રેમે ગ્રાહક થાઓ, અમે તમને આપી દેવા માટે તૈયાર છીએ. અર્થાત આ યોગ્યતા છે, બીજી કોઈ યોગ્યતા નથી. જિજ્ઞાસા શબ્દ વાપરેલો છે. જાણવાની તમન્ના એ જ યોગ્યતા. જાણવાની તમન્ના ઉપવાસ કરવાથી ના આવે, વ્રત કરવાથી ના આવે. જાણવાની તમન્ના તો સહજ સ્વાભાવિક વસ્તુ છે. પછી કરીશું એટલે.